દીવ પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા 40 વર્ષથી અહીંયા ઇકો ફ્રેન્ડલી ગણપતિજીનું સ્થાપન કરવામાં આવે છે. માટીમાંથી બનેલા આ ગણપતિજીનું વિસર્જન પણ 10 દિવસ બાદ દરિયાની અંદર જ કરી દેવામાં આવે છે. સંઘ પ્રદેશ દીવમાં પોલીસ 40 વર્ષથી પોલીસ સ્ટેશનમાં જ ઇકો ફ્રેન્ડલી માટીની ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે. દીવ એસપી હરેશ્વર સ્વામીએ શાસ્ત્રોક્ત વિધિવિધાન અને સંગીતના તાલથી પૂજા કરી ગણેશ સ્થાપના કરેલી હતી. દીવ પોલીસના જણાવ્યા અનુસાર દીવ શહેરમાં એકમાત્ર ગણેશજીની મૂર્તિની સ્થાપના એ પણ ઇકો ફ્રેન્ડલી માટી ગણેશ ભક્ત દીવ પોલીસ સ્ટેશનમાં બિરાજતા હતા. સંઘ પ્રદેશ દીવના ભાવિક ભક્તજનો ભજન કીર્તન કરી વિવિધ કાર્યક્રમોથી લોકોનું મનોરંજન કરે છે. દીવ પોલીસ સદાયને માટે તંદુરસ્ત રહે અને લોકોની સેવા કરે તેવી બાપા શક્તિ આપે તેવી કામના વ્યક્ત કરવામાં આવેલી હતી અને 11 દિવસ હર્ષોલ્લાસથી ભક્તિભાવ સાથે બાપાને દરિયામાં જ વિસર્જન કરવામાં આવે છે. વર્ષોથી આ તહેવાર ઉજવીએ છીએ, ગણપતજીની સ્થાપના કરીએ છીએ, જેમાં પોલીસ તથા તેમના ફેમિલી મેમ્બરો હાજર રહે છે અને 11 સુધી અહીંયા સ્થાપના કરી પૂજા પાઠન કરીએ છીએ, જેમાં અલગ અલગ કાર્યક્રમો કરીએ છીએ જેથી દીવની જનતા પણ આપણે લાભ લે છે અને 11મા દિવસે વિસર્જન કરીએ છીએ. આ ઇકો ફ્રેન્ડલી છે અને માટીની મૂર્તિ હોય જેનું વિસર્જન આપણે સમુદ્રમાં કરીએ છીએ. આ સ્થાપનાનું છે કે દાદા પોલીસ જવાનોને તંદુરસ્ત રાખે અને સારી રીતે ડ્યુટી પરફોર્મ કરી શકે એ હેતુથી શુભકામનાની સાથે અમે આ તહેવાર દર વર્ષે ઉજવીએ છીએ. શ્રી સિદ્ધિવિનાયક ભગવાન કી જય. અહીંયા દીવ શહેરની અંદર દીવ પોલીસ સ્ટેશન દ્વારા આશરે 35-40 વર્ષથી ગણપતિ દાદાની પાર્થિવ પૂજાનું આયોજન થાય છે, જેની અંદર દીવના અગ્રગણ્ય નાગરિકો, દીવ જિલ્લાના કલેક્ટરશ્રી તેમજ દીવના સત્તાધીશો જેટલા પણ છે બધા જ અહીંયા હર્ષભેર ગણપતિ દાદાની સ્થાપના કરવા માટે પ્રતિ વર્ષ પધારે છે, જેઓ પૂજા કરી અને ધન્યતા અનુભવે છે. મને પણ અહીંયા આ પોલીસ સ્ટેશનની અંદર ગણપતિ દાદાની પૂજા કરવાનો 35 વર્ષથી લાભ પ્રાપ્ત થાય છે, જે લાભ પ્રાપ્ત કરી હું પણ ધન્યતા અનુભવું છું અને ગણપતિ દાદાના સર્વ ભક્તજનોને મારા જય ગણેશ